महत्वपूर्ण जानकारी वडोदरा थी। वडोदराना देथाण गामनी सीममांथी हत्या करायेली महिलानी लाश मळवा मामले मोटो खुलासो थयो छे। घटना बनी छे आ क्रूरतापूर्वक कर्म माटे जे छे एमना विरुद्ध सखत पुरावाओ भेगा करी अने सखत में सखत शिक्षा थाय ए माटे पोलीस अत्यारे कामगीरी करी रही छे। दुष्कर्म बाबते जे लाश मळी आवेल हती ए लाश उपर ना जे वस्त्रो हता एनी स्थिति अने डॉक्टर पासेथी मळेला प्राथमिक जे छे ए अनुमानो अने पोलीस द्वारा जे इन्क्वेस्ट भरवामां आवेलुं हतुं એ ઇન્ક્વેસ્ટ વખતે શરીર સ્થિતિને જે નોંધમાં લેવામાં આવે છે આ તમામ બાબતો ઉપરથી દુષ્કર્મની પણ ઘટના બની હોય એવી આશંકા પ્રથમથી જ વ્યક્ત થયેલી હતી અને જે રીતે ટ્રેકર ડોગ દ્વારા જે શંકાસ્પદ ઇસમને ટ્રેક કરવામાં આવેલો અને એની પછી કડક પૂછપરછ બાદ તમામ વિગતો જે છે ધ્યાનમાં આવેલી છે એના આધાર ઉપર સામૂહિક દુષ્કર્મની પણ જે ઘટના જે છે બાબતે કલમો ઉમેરી અને કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દુષ્કર્મની ઘટના પર આરોપીઓ ક્યાં ગયા છે આપણે કેવી રીતે ઝડપી પડ્યા હતા? કેટલાક લોકો જે હતા એ એમના દંગાને છોડીને જતા રહેલા હતા અને કેટલાક વ્યક્તિઓ જે હતા એ દંગામાં જ ઉપલબ્ધ હતા। આ લોકોને જે છે એ પ્રથમ ટ્રેકર ડોગ દ્વારા ટ્રેક કરવામાં આવ્યો અને ત્યારબાદ એના પૂછપરછના આધાર ઉપર જે જે નામો રિવીલ થયા એ લોકોને ત્યાંથી અલગ અલગ જગ્યાઓથી ટીમ બનાવીને હસ્તગત કરવામાં આવેલા હતા। કરજણ અને પાલેજ પંથક વિસ્તારમાંથી આ લોકોને હસ્તગત કરવામાં આવેલ છે। આ જે છે પ્રથમ જે છે એ આનો મુકરદમ જેની ઉંમર આશરે 45 વર્ષ જેટલી છે આધેડ ઉંમરનો છે અને બાકીના બધા જે છે 20 વર્ષની આજુબાજુની ઉંમરના વ્યક્તિઓ છે। જે પ્રમાણે પૂછપરછમાં ધ્યાનમાં આવેલ છે એ પ્રમાણે જે મોટી ઉંમરના વ્યક્તિ હતા એણે બાકી બધા લોકોને સાથે લઈ અને આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપેલ છે। દુષ્કર્મ અને મર્ડર બંને હત્યા જે છે એ ગળું ટૂંપીને આની હત્યા કરવામાં આવેલી છે। મહિલાની જે દુપટ્ટો હતો એનો ઉપયોગ કરીને ગળું ટૂંપી દેવામાં આવ્યું છે। જે હાયર બોન ગળાના ભાગમાં હોય છે એ પણ ફ્રેક્ચર થયેલો હોય એવું પ્રાથમિક વિગત જે છે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી છે। ટ્રેકર ડોગ જાવા દ્વારા જે રીતે ટ્રેક કરવામાં આવી અને સીધો શંકાસ્પદ આરોપી સુધી પોલીસને લઈ જવામાં આવી જેના કારણે ગુનાનો જે છે એ ભેદ ઉકેલવામાં ઘણી સરળતા અને ઘણી ઝડપથી જે છે આ ભેદ ઉકેલી શકાયો છે।